હવે આગળ વાત કરીએ તો ગુજરાત સાહિત્ય એકાદમી અને નબદા સાહિત્ય સંગમના ઉપક્રમે રાજપીપળા ખાતે કવિશ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતીની ઉજવણી કરાઈ. કવિ ઉમાશંકર જોશીનો જન્મદિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા નર્મદા સાહિત્ય સંગમ અને MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અને રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે તેમના જીવન કવન સાહિત્યિક ગોષ્ઠી વ્યાખ્યાનો યોજીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપના માર્ગદર્શન હેઠળ કોલેજના વિદ્યાર્થીઓ અને સાહિત્ય પ્રેમીઓ ગાંધી યુગના મુખ્ય કવિ નવલકથાકાર ટૂંકી વાર્તાના લેખક ઉમાશંકર જોશીના જીવન કવન અને તેમના સાહિત્ય વિશે જાણે તે માટે આ વ્યાખ્યાન યોજાયું હતું. ઉમાશંકર જોશીના 113મી જન્મ જયંતિ નિમિત્તે MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મુખ્ય મહેમાન તરીકે ટ્રસ્ટી રવિભાઈ વસાવા, પ્રિન્સિપાલ ડૉક્ટર શૈલેન્દ્રસિંહ માંગરોલા તથા ગુજરાતી વિભાગના અધ્યક્ષ SK પટેલની ઉપસ્થિતિમાં આ વ્યાખ્યાનમાં વક્તા તરીકે અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠના પ્રાધ્યાપક ડૉક્ટર બળદેવ મોરીએ ઉમાશંકરની કવિતાઓમાં ઉભરેલા ઉમાશંકર તરીકે વર્ણવી તેમના જાણીતા કાવ્યો વિશે માનનીય વ્યાખ્યાન આપી વિદ્યાર્થીઓને સુંદર માર્ગદર્શન આપ્યું હતું. NRM કોમર્સ કોલેજ રાજપીપળાના ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડૉક્ટર હિતેશ ગાંધીએ ઉમાશંકર જોશીના નાટ્ય સાહિત્ય વિષય ઉપર વ્યાખ્યાન આપીને સાહિત્યકાર ઉમાશંકર જોશીના ઉત્તમ નાટક સાપના ભારા ઉપર ઉત્તમ વિવેચન કરી વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે કવિ, જાણીતા વિજ્ઞાન લેખક તેમજ સાહિત્ય સંગમ નર્મદાના પ્રમુખ અને સંયોજક દીપક જગતાપે નર્મદા સાહિત્ય સંગમની પ્રવૃત્તિનો ખ્યાલ આપી ઉમાશંકર જોશીના સાહિત્યનું અધ્યયન કરવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાત સાહિત્ય એકાદમી તરફથી અપાયેલા પુસ્તકો વક્તાઓની ભેટ આપી પુષ્પગુચ્છથી તેમનું સન્માન કર્યું હતું અને સાહિત્ય શીખવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે આગામી દિવસોમાં વાર્તા લેખન અને કાવ્ય લેખન શિબિર યોજવા અંગે માર્ગદર્શન આપ્યું હતું અને નર્મદા સાહિત્ય સંગમના સદસ્યોએ પોતાની પ્રેરક ઉપસ્થિતિ નોંધાવીને ઉમાશંકર જોશીની સાહિત્યિક સફર, સર્જન યાત્રા અને પ્રતિષ્ઠિત કૃત્યોની પ્રસ્તુતિ વિદ્યાર્થીઓ સમક્ષ કરી હતી. RM કોમર્સ કોલેજ રાજપીપળા ખાતે વક્તા તરીકે ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નેત્રંગના અધ્યક્ષ પ્રોફેસર ડૉક્ટર જસવંતસિંહ રાઠોડ અને રાજપીપળાના કવિ નગીનભાઈ વણકરે પણ ઉમાશંકર જોશીના અનેકવિધ અદ્ભુત કૃતિઓ વાર્તાઓની પ્રસ્તુતિ કરીને શ્રોતાઓને રસ તરબોળ કર્યા હતા. નગીનભાઈ વણકરે ઉમાશંકર જોશીના જીવન કવન વિશે વ્યાખ્યાન આપી તેમનો સુપેરે પરિચય કરાવ્યો હતો, જ્યારે ડૉક્ટર જસવંતસિંહ રાઠોડે ઉમાશંકરની વાર્તા સાહિત્ય વિશે રસપ્રદ વ્યાખ્યાન આપી વિદ્યાર્થીઓને પ્રભાવિત કર્યા હતા. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઈલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજોમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી અંડર આર હાઈસ્કૂલની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 6351
9 0 3 9 0 3 3 8 7 8 7 5 3